બનાસબંધના 14મા દિવસે ગઢ પંથકના સામઢી, રાણાજીવાસ, મોટાવાસ, નાઢાણીવાસ જેવા ગામોમાં ગઢ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. તેમજ દેના બેંક મિત્ર પણ માઇક્રો એટીએમ દ્વારા ગામના જનધન ખાતાધારકોના ખાતામાં નાખવામાં આવેલા 500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આજે 61 લાભાર્થીઓને કેશ ચૂકવણી કરાઈ હતી. 1 તારીખથી આજ સુધીમાં જુદી જુદી યોજનાના લાભાર્થીઓને 2.5 લાખ સુધીની રકમ ચૂકવવામાં આવી છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ રખાઈ રહ્યું હતું. દરેક લાભાર્થીઓનો અંગૂઠો લેતા પહેલા ગ્રાહકોના હાથને સેનેટાઇઝ પણ કરવામાં આવી રહ્યા છે. કોરોના ઇફેક્ટ મુદ્દે બનાસબંધના 14મા દિવસે આજે જે ગઢ વિસ્તારના જે 3 સામઢીઓ આવેલી છે, સામઢી રાણાજીવાસ, સામઢી મોટાવાસ અને સામઢી નાઢાણીવાસ, હાલ આપ જે જોઈ રહ્યા છો આ સામઢી રાણાજીવાસના જે દ્રશ્યો છે, સામઢી રાણાજીવાસની અંદર આજે ગઢ પોલીસ છે તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. સાથે સાથે જે આવતા જતા લોકો હોય એમને પણ ચેક કરી રહી છે અને બિનજરૂરી લોકોને આવવા દેતી નથી. આમ વાત સાથે સાથે વાત કરવામાં આવે સામઢીની, તો આ સામઢીની અંદર ગ્રામ પંચાયત દ્વારા સેનિટાઇઝ પણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે સરકારશ્રી દ્વારા જે દરેક જનધન ખાતા જેને હતા એ લોકોના ખાતામાં 500 રૂપિયા નાખવામાં આવ્યા હતા, તે પણ એક દેના બેંકના બેંક મિત્ર છે તેઓ અત્યારે હાલ ત્યાં દરેક ખાતાધારકોને 500 રૂપિયા માઇક્રો એટીએમ દ્વારા આપી રહ્યા છે. સાથે સાથે વાત કરવામાં આવે સામઢીની, તો સામઢીની અંદર ગઢ પોલીસે 3 જેટલા 188 જાહેરનામા ભંગની ફરિયાદો પણ કરી છે. આમ વાત કરવામાં આવે છે બંધની, તો બંધની સંપૂર્ણ અસર અહીંયા જોવા મળી છે અને સાથે સાથે ગઢ પોલીસનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. ગઢથી કેમેરામેન યશ પટેલ સાથે હું દિનેશ રાણા, બીકેન્યૂઝ ચેનલ ગઢ.